मॉर्निंग ऑल ऑफ यू। धोरण 11 भौतिक विज्ञान प्रक्षिप्त गति विषय आपणे शीखवानी शुरुआत करी हती। प्रक्षिप्त गति कोने कहेवाय ए आपणने खबर पड़ी के पदार्थ ज्यारे जमीन थी हवा में अधर होय बराबर, दैट मीन्स के जेटलो समय उडियंस होय हवा में होय एने आपणे शुं कहीशुं, प्रक्षिप्त गति। प्रक्षिप्त गतिनो गतिमार्ग केवो होय, परवलय आकार, आ पण आपणे खबर छे। चलो गई काले आपणे थियरीनी साबितीनी शरूआत करी हती અને તેની અંદર ચાર ઇક્વેશન મેં તમને કહ્યા હતા કે આ ચાર સમીકરણ તમને મળે હોવા જોઈએ। કયા કયા સમીકરણ હતા જોઈએ। સૌથી પહેલા આપણી પાસે ax બરાબર 0 અને ay બરાબર માઇનસ g આ હોવું જોઈએ। બીજું શું હતું આપણી પાસે કે v 0 is equal to x દિશાનો જો ઘટક આપણી પાસે જોઈતો હોય તો v0 x is equal to v0 cos theta 0 અને v0 y is equal to v0 sin theta 0 આ ચાર સમીકરણ આપણને મળે હોવા જોઈએ। ઓકે, હવે આપણે શું કરવાનું છે તે જોઈએ। મેં તમને કહ્યું હતું કે ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ કર્યા પછી આપણે x અને y ના સ્થાન શોધવાના છે, બરાબર છે। x અને y ના સ્થાન શોધવા છે તો આપણી પાસે સમીકરણ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે કે x is equal to v0 x t plus 1 half at square એ x માટેનું સૂત્ર છે। ઓકે, y માટે શું થશે, y માટે v0 y t plus 1 half ay t square। આ બે સમીકરણ ગઈકાલે મેં બોર્ડ ઉપર લખ્યા હતા અને કહ્યું હતું v0x, y, ax અને ay આ બધાની કિંમત આપણે આમાં મૂકવાની છે। કિંમત મૂકીને x અને y શું આવે છે તે પહેલા આપણે શોધવાનું છે। ચાલો શોધવાની શરૂઆત કરીએ। સમજો કે v0x ની કિંમત શું છે મારી પાસે, v0 cos theta 0 into t plus 1 half ax। હવે ax બરાબર કેટલા છે, 0, ax બરાબર 0 છે તો આ આખી જે ટર્મ છે એ 0 થઈ જશે, તમારે લખવાની જરૂર નથી। એનો મતલબ કે x બરાબર મને મળ્યું v0 cos theta 0 t, ક્લિયર થયું। હવે y શું, v0 y ની કિંમત છે, ay ની પણ કિંમત છે, બધી કિંમત મૂકી તો આપણે શોધીએ y બરાબર v0 sin theta 0 t માઇનસ કરું છું, માઇનસ કેમ કરું છું, ay બરાબર માઇનસ g છે એટલે એક પ્લસ ના માઇનસ કરી દઉં છું તો લખી દઉં આગળ 1 half g t square। ઓકે, આ સમીકરણ થઈ ગયું y માટેનું સમીકરણ, x અને y ના સમીકરણ તમારી પાસે થઈ ગયા। ઓકે, તો શરૂઆતમાં પદાર્થ સ્ટાર્ટિંગમાં પદાર્થ 0 0 પોઝિશન પર છે, ધેટ મીન્સ x અને y પોઝિશન પર છે, એ વખતે એમના સ્થાન આ હશે, બરાબર છે। ઓકે, હવે આ જે સમીકરણ છે ને એના ઉપરથી હું t ને કરતા બનાવી લઉં છું, સમીકરણ લખું છું x બરાબર x upon v0 cos theta 0। આ એક સમીકરણ બનાવીને મૂકી રાખું છું કારણ કે મને પાછળ જરૂર પડવાની છે,
જ્યારે પણ સિમ્પ્લિફિકેશન આગળ કરવા જવાના છે ત્યારે આ સમીકરણની જરૂર પડશે આપણે, એટલા માટે મેં આને લખી મૂકી રાખ્યું છે. ઓકે, સમીકરણને જરાક નંબર આપી દઉં છું. આને નંબર આપો 1, આને નંબર આપો 2, આને નંબર આપી દીધો મેં 3. આ 3 સમીકરણ આપણી પાસે થઈ ગયા. હવે સમજો કે મારે એના પરથી થીટા શોધવા છે કે તે વખતે પદાર્થની જે ગતિની દિશા છે એ દિશા કઈ બાજુ હશે. મારે દિશા શોધવી હોય તો થીટા શોધવા પડે. અને જ્યારે પણ ફિઝિક્સની અંદર યાદ રાખવાનું, જ્યારે પણ તમને દિશા શોધવાનું કહે ને ત્યારે તમારે એનું થીટા શોધવાનું છે. અને થીટા એટલે ટેન થીટા તમારે શોધવાનું. અહીં જો મારે થીટા શોધવો હોય તો થીટા માટે શું લખી શકાય? લખવું હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ y અપોન x. આ ઇક્વેશન યાદ રાખજો, થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ y અપોન x, બરાબર છે? ઓકે, અત્યારે આ સમીકરણ મૂકવા નથી. કેમ? અત્યારે y અપોન x શોધીએ ક્યારે? આ જે y અને x આપણે શોધ્યા છે એ તો ઇનિશિયલ પોઈન્ટ પર છે, આ રીતે છે, આ જગ્યા પર છે, એના યામ છે x અને y પર. આપણે અત્યારે આ જગ્યા પર જ છીએ, અહીંથી જો આગળ વધ્યા નથી. જ્યારે પણ આગળ વધીશું કોઈક t સમય ધારીશું તે વખતે અહીંયા y અપોન x કરશું, એટલે અત્યારે આપણે અહીંયા y અપોન x કરવાની જરૂર નથી. ઓકે, તો જો અત્યારે આપણે આ પોઝિશન પર છીએ. હવે આ તો થયા સ્થાન સદિશ, કે કોઈ સમય ઇનિશિયલી સમયે એના યામ x અને y છે. હવે શું કરવું છે? આપણે એનો વેગ પણ શોધી દેવો છે. સમજો કે કોઈ t સમય, અમુક 1 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય, બરાબર છે? સમજો કે અત્યારે દડો મારી પાસે છે, દડો અહીં સુધી આવ્યો છે, મારી બેટ સાથે સંપર્ક થાય ત્યાં સુધી એ આ પોઝિશન છે. હવે બેટ સાથે સંપર્ક થયો ને મેં ફટકાર્યો, એટલે ફટકાર્યો એટલે વેગમાં ગયો હશે, કંઈક ઝડપથી દડો બાઉન્ડ્રી તરફ જતો હશે. તો બેટ સાથે સંપર્ક થયા પછી એવું સમજો કે 5 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે, 2 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે. ક્યારે શોધવું છે મારે? જ્યારે બેટ સાથે સંપર્ક થાય ત્યાર પછીની વાત છે. અત્યારે આપણે જે કંઈ પણ શોધ્યું છે એ બેટ સાથે સંપર્ક થાય ત્યારની પોઝિશન છે, અડક્યો બોલ બેટને તે વખતની પરિસ્થિતિ છે, બરાબર? બેટને અથડાઈને દડો આગળ ગતિ કરવાની શરૂઆત કરે છે તો 2 સેકન્ડ પછી, 5 સેકન્ડ પછી દડાનો વેગ કેટલો હશે એ આપણે શોધવું છે. ક્લિયર સમજાય છે તમને બધાને? જો આપણે આખો ગતિમાન પકડવાનો છે, આમ થઈને આમ થઈને આમ નીચે આવવાનું છે પાછું, આપણે હજુ આ જગ્યા પર જ છે. હવે થોડાક આગળ વધીએ. સમજો કે કોઈ ટી સમયે આપણે આ પોઝિશન પર છીએ, બરાબર છે? કોઈ ટી સમય તો તે વખતે એનો વેગ કેટલો હશે એ મારે શોધવું છે. હવે જો મારે વેગ શોધવો હોય તો આટલું બોર્ડમાં ખબર પડી ગઈ? હું પૂછું છું આને, હવે આ કોઈ ટી સમયે દડાનો વેગ કેટલો હશે તો ધારી લઈએ કે ધારો કે ટી સમયે એના વેગના બે ઘટક, એક એક્સ દિશાનો ઘટક અને બીજો એક વાય દિશાનો ઘટક, આ બે ઘટક હશે, એક્સ દિશાનો ઘટક અને વાય દિશાનો ઘટક. ઓકે, એક્સ દિશાનો ઘટક શું હોઈ શકે? આપણે શું સમીકરણ છે કે એક્સ દિશાનો ઘટક કયો હશે, બરાબર છે? તો ગતિના સમીકરણ પરથી તમારે યાદ કરવું પડશે કે v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ તમારે યાદ રાખવાનું, v બરાબર v0 પ્લસ at. હવે x દિશા માટે છે તો અહીં લખીશું x, a સાથે લખીશું x, સેમ રીતે vy માટે પણ થશે, અહીંયા થશે v0y plus a y t.
આ રીતનું સમીકરણ થશે. ક્લિયર છે બધાને? ગતિના સમીકરણ પરથી જ આપણે કરવાનું છે, કારણ કે આ ગતિ તો છે જ ને. ક્ષણ પૂરતી આને સીધી રેખામાં ગતિ લઈ શકીએ, તો આ બધી ગતિ તો છે જ. તો ગતિના સમીકરણ તો 12th પૂરું થશે ત્યાં સુધી આવવાના છે. એ સમીકરણ બધાને મળે હોવા જોઈએ. ચાલો હવે આપણે કિંમત મૂક્યા ઇઝ ઇક્વલ v0x ની કિંમત આપણે ખબર છે કેટલી હતી, v0 cos થીટા 0 પ્લસ ax ની કિંમત ખબર છે, ax તો 0 હતા. આ x ઘટક તમે જુઓ v0 cos થીટા 0 આપે છે. ચાલો vy શોધીએ. તો vy બરાબર v0 sin theta 0 minus g t. ay ની જગ્યાએ મૂક્યા છે મેં minus g, તો થઈ ગયું minus g t. હવે સમીકરણ શું થયું છે તમે સમજાવજો. થોડું ધ્યાન રાખજો, ફિગર જ્યારે પ્લોટ કરી હતી આપણે થિયરીની શરૂઆતમાં ફિગર જોઈ હતી, એમાં આ હતો આપણો v0, આ દિશામાં લખ્યું હતું v0 cos થીટા 0, અહીં લખ્યું હતું v0 sin થીટા 0, બરાબર છે. હવે જો થિયરીની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે ગતિના બે ઘટક છે, એક સમક્ષિતિજ દિશાનો ઘટક, બીજો ઉર્ધ્વ દિશાનો ઘટક. હવે સમક્ષિતિજ દિશાનો ઘટક સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે, આ વસ્તુ આપણે સમજાવી, બરાબર છે. કઈ રીતે? જો v0 cos થીટા 0, આ v0 ના બે ઘટક આપણને મળ્યા હતા t બરાબર 0 સમયે, ઓકે t બરાબર t સમયે પણ આ x ઘટક તો એવો ને એવો જ છે. જો v0 cos થીટા 0 એમાં કોઈ બદલાવ થયો નથી, બરાબર છે. જ્યારે y ઘટકમાં જો v0 sin થીટા 0 હતા, એની જગ્યાએ શું થઈ ગયું, sin થીટા 0 minus gt, આ એક ટર્મ વધી ગઈ, minus gt વધી ગઈ. એનો મતલબ minus gt એટલે શું, મુક્ત પતન કરતા પદાર્થની જેમ ગતિ કરે છે. તો બીજું પણ આપણે ધારેલું કે ઉર્ધ્વ દિશામાં મુક્ત પતન કરતા પદાર્થની જેમ ગતિ થાય છે, જે બીજું વસ્તુ સમજ્યા હતા તે આ સમીકરણ પરથી પ્રૂફ થઈ ગયો કે જે x દિશાનો ઘટક અચળ ધારેલો અચળ રહે છે, આ બંને પરથી કહી શકાય. તો y દિશાનો ઘટક બદલાય છે, તો જો અહીંયા sin થીટા 0 અને માઇનસ gt, તો y દિશાનો ઘટક બદલાય છે એ આપણે આના પરથી પ્રૂફ કર્યું, બરાબર છે. તો v is x નો vy આ બંનેના સમીકરણ તમારે યાદ રાખવા પડશે, ઓકે. નોટમાં લખતા જતા હોય તો થોડુંક લખતા જજો, કારણ કે બોર્ડ નાનું છે ત્યારે હું ભૂસીશ, મને આ સમીકરણ જોઈશે, બરાબર છે. ચાલો અહીં સુધી બધાનું ક્લિયર થઈ ગયું. x દિશાનો ઘટક શોધ્યો, y દિશાનો ઘટક શોધ્યો, ત્યાર પછી કોઈક t સમયે x દિશાનો વેગનો ઘટક, y દિશાનો વેગનો ઘટક, આ બંનેના વેગના ઘટક આપણે શોધ્યા, કેટલો વેગ થાય છે તે, તો ઘટક આપણને મળી ગયા. ચાલો હવે આના પરથી મેં તમને કહ્યું હતું ને કે થીટા 0 is equal to tan inverse vy upon vx, આ રીતે તમારે કરવાનું, બરાબર છે. vy upon vx આ રીતે એની વેલ્યુ મૂકીને આપણે સમીકરણ શોધી શકીએ છીએ. પણ સમજો કે આ ઇનિશિયલ પોઝિશન પર છે, તો મહત્તમ પોઝિશન પર છે, પરિસ્થિતિ કઈ આપી છે એના બેઝ ઉપર ડિસિઝન તમારે લેવાનું. જો મહત્તમ ઊંચાઈએ તમને પૂછ્યું હોય તો મહત્તમ ઊંચાઈએ vy 0 થાય, બરાબર છે, તો અહીંયા 0 થઈ જશે પછી, ક્લિયર છે. તો આ એક સમીકરણ તમારા માટે જે યાદ રાખવાનું છે તે અહીં સુધી ક્લિયર કરું છું. આ સમીકરણ લખી રાખજો જરા,
નોટની અંદર લખી રાખજો, કારણ કે થિયરીમાં જેમ જેમ આગળ વધવાના છે તેમ તેમ આ બધા સમીકરણની જરૂર પડવાની છે. જો તમને ખબર નહીં હશે તો આગળ જવાશે જ નહીં, બરાબર છે? તો સમીકરણ લખતા રહેજો. ચાલો જઈએ આગળ આપણે. ઓકે, હવે શું કરવું છે તે મારે આ પ્રક્ષિપ્ત પદાર્થ જે ગતિ કરે છે એ ગતિનું સમીકરણ શું આવે છે તે શોધવું છે. કયા પથ પર ગતિ કરે છે? આપણને એવું ખબર પડે કે પરવલય આકાર છે. આ તો આપણે ફિગર જોઈને કહી દીધું, આકૃતિ જોઈને કહ્યું ને કે પરવલય આકારની ગતિ છે. મેથેમેટિકલી સાબિત ક્યાં કર્યું છે? જો આપણે એને મેથેમેટિકલી સાબિત કરવું પડશે અને સમીકરણ જોવું પડશે. શું તે ખરેખર પરવલય આકાર પ્રમાણેનું સમીકરણ છે? જો નહીં હોય તો પછી આપણે જે પરવલય આકાર જે ધાર્યો છે તે નહીં થાય, બરાબર છે? અને જો હશે તો પરવલય આકારનું સમીકરણ ઓટોમેટિક આવી જવાનું છે. ક્લિયર છે? સમજાય છે બધાને? સમીકરણ લાવીએ છીએ. આ રીતનું સમીકરણ થવું જોઈએ તે વખતે y બરાબર mx + c આ ઢાળ માટેનું સમીકરણ છે, યાદ રાખો. પણ કેવો ઢાળ છે? પરવલય છે, ઉપવલય છે, અતિવલય છે, એ આ સમીકરણ પરથી આપણને ખબર પડતી હતી. તો આ રીતનું સમીકરણ જો મારે લાવવું હોય તો મને y તો જોઈશે જ અને સાથે સાથે x પણ જોઈશે. તો y અને x આ બંને સમીકરણની મને જરૂર પડશે જેથી કરીને આ સ્વરૂપની અંદરનું સમીકરણ શોધી શકું અને સમીકરણ શોધ્યા પછી હું કહી શકું કે હા આ પરવલયનું છે, ઉપવલયનું છે, અતિવલયનું છે, બરાબર છે? તો ચાલો સમીકરણની શરૂઆત કરીએ. તો આપણે એક કામ કરીએ, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 આવું કરીએ. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. હવે તમારે સમીકરણ યાદ રાખવાના છે અને લખતા જવાના છે. ચાલો સમીકરણ 2 ભાગ્યા 1 એનો મતલબ થયો y ના છેદમાં x is equal to કે y નું સમીકરણ શું છે? v0 sin theta 0 into t minus 1 half gt square upon x નું સમીકરણ છે v0 cos theta 0 into t. બરાબર છે? આ સમીકરણ થયું. દેખાય છે ક્લિયર બોર્ડ પર? y upon x y ની કિંમત છેદમાં x ની કિંમત. હવે એક કામ કરે, આ નીચે છેદ કોમન છે તો આને આ બંનેના ડિવાઈડમાં લખી દઈએ આપણે. તો આના છેદમાં આ માઇનસ આના છેદમાં આ લખાય આપણાથી, બરાબર છે? કેવું હોય સમજો કે આવું છે x વત્તા y છેદમાં x. આ રીતનું સમીકરણ હોય તો આપણે શું કરીએ? તો ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં x પ્લસ y ના છેદમાં x આ રીતે લખીએ છે. ધેટ મીન્સ બંનેમાં ડિવાઈડ કરી દઈએ આપણે. જો લસા તો કોમન જ છે ને, આ રીતે સમીકરણને લખી શકીએ છીએ. તો આપણે શું કરીએ અત્યારે? આ સમીકરણને બંનેને ડિવાઈડ કરીએ. તો જો v0
V0 sin theta 0 t छेदमा V0 sin theta 0 t छेदमा V0 cos theta 0 t। तो जो V0 V0 कैंसर, t कैंसर, तो sin theta छेदमा cos theta is equal to value tan theta 0। समझाइए छे आ इक्वल पोर्शन में लीधो छे तेरे। हवे माइनस 1/2 gt स्क्वायर छेदमा आ बराबर छे। तो g जो t एक नीचे छे, 2 t ऊपर छे, तो एक एक t कैंसिल થઈ જવાનું। તમારી પાસે ઉપર શું બગવાનું છે, g t upon આ 2 છે એ નીચે આવશે, તો થશે 2 v0 cos theta 0। જો આ t t તો એક કેન્સલ થઈ ગયો છે, એટલે એક t ઉપર થઈ ગયો, નીચેથી t નીકળી ગયો, તો g t upon r થઈ ગયો। કોના બરાબર થયું, y upon x। ખ્યાલ આવે છે, ધીમે ધીમે સમજો, બહુ ઈઝી છે, કંઈ અઘરું નથી। હવે શું કરીએ, આ x ને સામે લઈજી, આ x ને અહીં પણ લખી દો, આ x ને અહીં પણ લખી દો, બંને સામે લખી દો, તો થશે y બરાબર tan theta 0 into x minus g t upon 2v0 cos theta 0 into x બરાબર છે। આ એનું સમીકરણ થઈ જશે। ખ્યાલ આવે છે તમને, ચાલો હવે આગળ વધીએ। હવે શું કરવું છે, જો આપણી પાસે અહીંયા આ સમીકરણમાં જુઓ, સમય પણ છે, અંતર પણ છે, તમારે કોઈ પણ એક સ્વરૂપમાં ફેરવવું પડે, બરાબર છે। અહીંયા x છે, તો આ બાજુ પણ x ના સ્વરૂપમાં જ મારે લાવવું પડશે, તો t ને મારે કાઢી નાખવો પડશે। તો તમારું સમીકરણ નંબર 3 યાદ કરો, સમીકરણ 3 બરાબર છે, પહેલા સમીકરણમાંથી ત્રીજામાં t ને કરતા બનાવ્યો, અને t ને કરતા બનાવીને સમીકરણ શું હતું, t બરાબર શું સમીકરણ હતું યાદ કરો, x upon v0 cos theta 0, આ સમીકરણ નંબર 3 હતું। તો આ સમીકરણની કિંમત આપણે આમાં મૂકી દઈએ, અહીં મૂકી દઉં છું કિંમત, તો શું થશે, જો y બરાબર સામે થશે tan theta 0 into x minus g t ની જગ્યાએ કિંમત મૂકો, x upon v0 cos theta 0 બરાબર છે, into અહીંયા જે હતું તે બીજું, x into 2v0 cos theta 0 આટલું। દેખાય છે આ સમીકરણમાં કંઈ નથી કર્યું, x તો છે જ બરાબર છે, અહીં t બરાબર મેં અલગ અલગ કર્યું, t ની જે આ કિંમત હતી ને એ t ની કિંમત મેં ત્યાં મૂકી છે, x upon v0 cos theta 0 આ મૂક્યું છે મેં, તો t ની કિંમત આપણે x upon v0 cos theta 0 મૂકી દીધું, બાકીનું સમીકરણ as it is જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી કર્યો આપણે। હવે શું કરીએ, હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ આપણે, ચાલો સિમ્પ્લિફિકેશન કરશું, ઇઝ ઇક્વલ ટુ tan theta 0 x જે પહેલા છે એ તો એવા રિવર્સ લેવાના છે, તો જો tan theta 0 into x આ રીતે થશે। હો અહીં શું થશે, જો માઇનસ g x into x છે, તો તમારી પાસે થશે x સ્ક્વેર અપોન, હવે શું થશે, v0
અહીં પણ છે v0 cos θ 0 તો અહીં પણ છે cos θ 0 તો v0 cos θ 0 બે વખત છે તો શું કરીએ આપણે આ 2 તો ખરો છે સાથે સાથે v0 cos θ 0 નો સ્ક્વેર શું કરીએ આપણે cos θ 0 નો સ્ક્વેર સમજાઈ ગયું કેટલા ખબર પડી ફરી જો tan θ 0x - g x x એટલે x² છેદ માં 2 અગર આગળ લઈ લીધું મેં પછી શું કર્યું v0 cos θ 0 અહીં પણ છે v0 cos θ 0 આખા નો સ્ક્વેર લઈ લીધું ખબર પડી તમને ઓકે સમીકરણ થયું y બરાબર બરાબર છે હવે સમીકરણને સરખાવ્યા કોના જેવું છે તે બરાબર છે આપણે જો સમીકરણ મેળવતા હતા એ કઈ રીતે મેળવતા હતા આપણે સમીકરણ ઓકે આપણે જો સમીકરણ મેળવતા હતા y બરાબર mx plus c આ રીતે લખતા હતા એ કઈ રીતે લખતા હતા કયા સ્વરૂપમાં લખતા હતા એ આપણે સમજવું છે ચાલો હવે આ સમીકરણને y बराबर ax plus bx square आ समीकरण ने साथे सरखाऊ छे बराबर छे फरी कहू छु आ समीकरण आना जीव छे के नहीं ये चेक करो जो छे तो a बराबर शू थयो tan θ 0 b बराबर शू थयो माइनस जी अपॉन टू वी जीरो कोस थीटा जीरो नो स्क्वायर जो आ एक्स छे तो अहीं पण एक्स छे आ एक्स स्क्वायर छे आ पण एक्स स्क्वायर छे तो एना सिवाय जे कई पण वधु अहींया वधु ए बराबर आ अहीं वधु बी बराबर आ बराबर देन मींस के आ समीकरण आना जीव छे अने आ समीकरण कोनो समीकरण छे પરવલયનું સમીકરણ છે આ સમીકરણ કોનું છે પરવલયનું સમીકરણ છે બરાબર છે તો એના પરથી આપણે કહી શકીએ કે જો આ પરવલયનું સમીકરણ હોય તો આપણે જે કઈ પણ સમીકરણ મેળવ્યું છે એ પણ પરવલયનું સમીકરણ છે કહી શકીએ છે આપણે કે પરવલયનું સમીકરણ આના પરથી સાબિત થઈ તમારે આ સમીકરણને યાદ રાખવું પડશે ટેન્શન આવશે કે હવે કેવું મોડ થશે આટલું મોટું ઇક્વેશન કેવું મોડ થશે તો જેમ જેમ એક્ઝામ્પલ કરતા જઈશું જેમ જેમ એક્ઝામ્પલ લખતા જઈશું તેમ તેમ સમીકરણ મોડે થઈ જશે બરાબર છે અત્યારે પણ મોડે થઈ જશે જો y બરાબર tan θ 0x - gt² / 2 v0 cos θ 0 નો સ્ક્વેર વારેગડે 5 થી 7 વખત બોલશો સમીકરણ મોડે થઈ જવાનું છે ઓકે તો આ થઈ ગયું આપણું પરવલયનું સમીકરણ ધેટ મીન્સ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ હવે જો તમને સવાલ કઈ રીતે પૂછાય પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ સાબિત કરો અથવા સમીકરણ મેળવો આ રીતે પૂછાય તો તમારે શરૂઆતથી લઈને અહીં સુધી થિયરી સાબિત કરવી પડે છેલ્લે લખવું પડે કે આ સમીકરણ આના જેવું છે આ સમીકરણ પરવલયનું હોવાથી આ સમીકરણ પણ પરવલયનું સમીકરણ છે ક્લિયર છે કોઈ કન્ફ્યુઝન છે બરાબર છે ઓનલાઈન જઈએ છે ઝૂમ ઉપર કરીએ છે દેખાતું નહીં હોય અવાજ નહીં આવતો હોય આ બધી તકલીફ રહેશે છતાં પણ આપણે એક બાજુ વિડિયો રેકોર્ડિંગ પણ ચાલુ છે જે વિડિયો તમને ફરી પછી મોકલી આપવામાં આવશે બરાબર તો અત્યારે જેટલું સમજાય એટલું સમજો ન સમજાય કે ફરી પાછો વિડિયો આવવાનો જ છે તો વિડિયોમાં તમને સમજ પડી જશે ક્લિયર છે પૂરો અહીં સુધી કન્ફ્યુઝન છે કે તો તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોજિક સાથેની તમને બધા લોજિક ખબર પડવા જોઈએ પ્રારંભમાં સ્થિતિ કઈ રીતે છે અમુક સમય પછી સ્થિતિ કઈ રીતે બદલાય છે બરાબર છે તો હજુ તો આપણે ગતિપથના સમીકરણ
સુધી જ છીએ. હજુ આપણે ટોચ ઉપર ગયા નથી, ટોચ ઉપર જઈશું પછી પડીશું. ટોચ ઉપર ગયા પછી પાછા નીચે પણ આવવાનું છે, જમીન પર પાછા આવશું ને ત્યાં સુધીનું સમીકરણ આપણે મેળવવાનું છે. બરાબર છે, પણ એ બધું આપણે મેળવીશું નેક્સ્ટ લેક્ચરમાં. હજુ આપણા બે લેક્ચર થશે આ થિયરીને પૂરી થતા, બરાબર ને. બે લેક્ચર પછી સંપૂર્ણપણે તમારી થિયરી પૂરી થઈ હશે. અને તમને સવાલ પણ પૂછાય કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે તેના ગતિપથનું સમીકરણ મેળવી, સમીકરણ મેળવી અલગ અલગ ટર્મ આપશે કે આના માટેનું, આના માટેનું, આમે માટેનું, આના માટેનું સમીકરણ મેળવવું અથવા સાબિત કરો. તો એ કઈ કઈ ટર્મ હોઈ શકે, કયા કયા પદ છે જેના માટે તમારે સમીકરણ શોધવું પડશે. બરાબર છે, હું બતાવું તમને. આ રીતનું તમારી ફિગર છે. સમીકરણ કઈ કઈ વસ્તુ આવશે તો કે મહત્તમ ઊંચાઈ, આ મહત્તમ ઊંચાઈ કેટલી છે, બરાબર છે, મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ. પદાર્થને અમુક એંગલથી ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ સુધી, કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જશે એ આપણે શોધવું પડશે. બીજું, એ ઊંચાઈ સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગશે એ પણ શોધીશું. હવે વિચાર કરો, ક્યારેય પણ આપણે જ્યારે રમતા હોય ત્યારે રમતરમતનો મેઝરમેન્ટ કરે છે, કેટલા એંગલથી ફેંકીશ, કેટલો ઊંચે જશે, કેટલા સમયમાં જશે, આ ક્યારેય આપણે મેઝર નથી કરતા. પણ ક્રિકેટર જ્યારે દડાને સિક્સ મારતો હશે, ફટકારતો હશે, ત્યારે નક્કી કરે છે કે મેક્સિમમ અંતર સુધી મોકલવો છે, મારે આટલો ખૂણો બનાવવો પડશે, તો આટલો ખૂણો મેઝર કરો પછી મારો. જો આ બધું બધું વસ્તુ વિચારમાં જાય ત્યાં સુધી તમે ત્યાં પેવેલિયનમાં જતું રહેવું પડે, કેમ સ્ટમ્પ પડી ગયા હોય. તો આ બધું ઇન્સ્ટન્ટ થાય, બહુ સ્પીડમાં થાય, તમારો વિચાર પણ ન થાય ત્યાં સુધી થઈ ગયું હોય. બરાબર છે, એટલા માટે ફિઝિક્સની અંદર મોસ્ટ ઓફ સેકન્ડમાં વધારે ભાગ છે. બે સેકન્ડમાં કેટલું અંતર કાપે, ત્રણ સેકન્ડમાં અંતર કાપશે, એક સેકન્ડ પછી સંપર્ક થાય તો બે સેકન્ડ પછી દડો ક્યાં જાય, આ બધા પેરામીટર ફિઝિક્સમાં આવે. કેમ વિચારી પણ ના શકો એટલો સમય નથી મળતો, તમે બહુ શોર્ટ પીરિયડમાં બધું નક્કી કરવું પડે. ઓકે, તો પહેલા કઈ બે પેરામીટર કયા કયા, મહત્તમ ઊંચાઈ કેટલી હશે અને એ મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે કેટલો સમય લાગશે. બરાબર છે, ત્રીજું, કેટલા એંગલથી પદાર્થને ફેંકીએ, આ થીટા શોધવાનું છે કે પદાર્થ મેક્સિમમ અંતર કાપે. બરાબર છે, હું હમણાં અહીંથી જે રીતે તું આમ ફેંકું, બરાબર છે, કોઈ ઊંચો એંગલ બને, આ એંગલ જો કોઈક આ રીતે પણ ફેંકે, કોઈક આ રીતે પણ ફેંકે, આ બધા અલગ અલગ એંગલ થાય. આ અલગ અલગ એંગલ પર કયા એંગલ પર ફેંકીએ તો પદાર્થ મેક્સિમમ અંતર કાપે. ઘણી વાર તમે જોતા હશો મેચની અંદર ક્રિકેટર જ્યારે દડાને ફટકારે છે તો દડો બહુ ઊંચે જાય. હવે જો દડો બહુ ઊંચે જશે તો એ અંતર નહીં કાપી શકે, એ ગ્રાઉન્ડમાં ને ગ્રાઉન્ડમાં નજીકમાં જ ક્યાંક કેચ આઉટ થઈ જશે. ઘણી વાર કેવું એકદમ ફ્લેટ સિક્સ વાગતી જાય, બરાબર છે, એકદમ ફ્લેટમાં સીધો આમ માર્યો, આમ થોડોક અમુક એંગલથી માર્યો હશે, અમુક એંગલ સુધી આમ જાય આમ જાય આમ જાય, પછી સીધો આમ થતો હશે, સીધો બાઉન્ડ્રીની બહાર જતો. તો આ વસ્તુ કેટલા એંગલથી એને ફટકારો છો, કેટલા એંગલથી તમે ફેંકો છો, એ મહત્વનો રોલ ભજવે છે. બીજું, પદાર્થ મેક્સિમમ કેટલું અંતર કાપશે, અહીંથી અહીં સુધી કેટલું અંતર કાપી શકે. બરાબર છે, સમજો કે પદાર્થને અમુક એંગલે ફેંક્યો, 20 ડિગ્રીએ ફેંક્યો, 30 ડિગ્રીએ ફેંક્યો, 50 ડિગ્રીએ ફેંક્યો, તો પદાર્થ કેટલું અંતર કાપશે એ પણ આપણે શોધવાનું થશે. તો એ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાનું છે. બરાબર છે, ચલો કેટલો ટાઈમ પછી જરાક જોઈ લો પછી સ્ટાર્ટ કરી આપણે. અહીં સુધીની આપણી થિયરી હાફ થિયરી થઈ, હજુ હાફ થિયરી બાકી છે. ચાલો, આમાં કોઈ કન્ફ્યુઝન છે તમારે, ફરી પાછું યાદ કરાવ્યું, એક્સ બરાબર ઝીરો, એવાય બરાબર માઇનસ જી, વી ઝીરો એક્સ એટલે વી ઝીરો કોસ થીટા ઝીરો, વી ઝીરો વાય એટલે વી ઝીરો સાઇન થીટા ઝીરો. ત્યાર પછી આપણે એક્સ અને
y નું સમીકરણ મેળવવાનું છે x અને y નું સમીકરણ મેળવવા માટે કયું ઇક્વેશન આપ્યું હતું x બરાબર v0 t પ્લસ 1/2 at² તમારે યાદ રાખવાનું ગતિના બે સમીકરણનો આપણે ઉપયોગ કર્યો છે ગતિના બે સમીકરણનો ઉપયોગ કર્યો છે क्या क्या समीकरण का उपयोग करो पहले x बराबर v0 t प्लस 1/2 at² एक आ समीकरण का उपयोग करो और बीजू v बराबर v0 प्लस at बराबर से आ बे गतिना समीकरण का उपयोग करो अंतर माटे आपणे आ लीधुं वेग माटे आ समीकरण तो आना समीकरण परथी x अने y शोध्या आ समीकरण परथी vx अने vy शोध्या ने त्यार पछी x अने y नुं समीकरण हतुं तो y / x कर्युं तो समीकरण 2 भाग्या 1 कर्युं अने आपणने फाइनल इक्वेशन आना परथी आपणने मळ्युं y upon x बराबर શું થાય છે તો આપણે એનું ઇક્વેશન શોધ્યું y बराबर ax plus bx square આ સ્વરૂપમાં આપણને સમીકરણ મળ્યું અને આ સમીકરણ કોના જેવું થયું પરવલય જેવું ક્લિયર છે માટે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે અહીં સુધી આવું થયું થઈ અહીં સુધી આજે આપણે સ્ટોપ રાખીએ આવતી કાલે જ્યારે મળશું ત્યારે આગળના પેરામીટર આપણે શોધવાના છે કે કયા કયા પેરામીટર છે બરાબર છે મહત્તમ ઊંચાઈ માટે કેટલો સમય લાગે મહત્તમ ઊંચાઈ માટે કેટલો એંગલ જોઈએ કેટલા એંગલ થી ફેંકીએ તો પદાર્થ કેટલું અંતર કાપે આ બધા જ પેરામીટર આપણે આવતી કાલે ફરી પાછી શીખીશું બરાબર છે આવતીકાલે અને પરમ દિવસે આ બે દિવસ થઈને આપણી આ થિયરી પૂરી થશે લગભગ કાલે પણ પૂરી થઈ જાય જોઈએ કેવું ઝડપથી થાય છે તે રીતે તો ત્યાં સુધી આ થિયરીને લખો સમજો તૈયાર કરો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે નીટનો ક્વેશ્ચન હોય જેઈનો ક્વેશ્ચન હોય આને રિલેટેડ એક એક્ઝામ્પલ હોય છે ઓકે तो जेने जेके पर नीट ने जेनी प्रिपरेशन करी छे ये लोग ध्यान रखे आ टॉपिक ने सेज पर छोड़े नहीं बराबर छे इजी टॉपिक छे खाली थ्योरी समझ लो एग्जांपल तो एकदम इजीली થઈ જવાના છે કઈ તકલીફ પડવાની નથી બરાબર છે એગ્ઝામ્પલ તૈયાર કરાવવાની જવાબદારી મારી પણ સામે પક્ષે તૈયાર કરવાની જવાબદારી પણ તમારી હું તૈયાર કરાવીશ તમારે પણ તૈયાર કરાવીશ બરાબર છે તો અહીં પૂરું કરીએ આવતીકાલે મળશું આપણે ફરી પાછા નવા લેક્ચર સાથે નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે દરેક જણા નોટ અને પેન સાથે રાખવાની જેથી કરીને થિયરી જેમ જેમ લખતો જાવ તેમ તેમ તમારે સાથે ને સાથે લખતું જવાનું જો લખતા જશો તો જ ખબર પડશે કારણ કે ઇક્વેશન બહુ ઉપર હશે હવે આવતીકાલે થિયરી જે સાબિત કરશું ત્યાં પણ ફરી પાછો ax અને ay નો કોન્સેપ્ટ આવવાનો છે t આના પરથી p બનાવે છે તે પણ કોન્સેપ્ટ આવવાનો છે સમીકરણ 1 2 3 4 બધા યુઝ થવાના છે બરાબર છે હમણાં જે ફાઇનલ ઇક્વેશન મળ્યું y બરાબર tan θ વાળું પરવલય આકારનું સમીકરણ એ સમીકરણનો પણ ઉપયોગ થવાનો છે તો બધા સમીકરણ તમારે નોટમાં લખેલા હોવા જોઈએ હું તમને કહું કે પેલું સમીકરણ જુઓ પછી એને તમારે આગળ વધવાનું છે ओके तो पूरु करिए આવતીકાલે મળશું નવા લેક્ચર સાથે ઓકે નમસ્કાર બેટા બધા લીવ થઈ શકે છે ફટાફટ ઓકે લીવ થઈ શકો છો બેટા